विद्यार्थी मित्रों नीलकंठ स्कूल मोरबी ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत है। हवे पर्यावरण में आपणे बे पाठ पूरा कर्या बराबर, एमां वनपरी पाठ हतो ई आपणे छेले पूरो कर्यो। हवे वनपरी पछी आपणे त्रीजो पाठ आवे छे पाणी ज पाणी। वनपरी पाठनी मैं पीडीएफ पण तमने मोकली दीधी छे, लगभग ने लखाई गयुं हशे अने जेने बाकी छे तेने पूरुं करवानुं छे। હવે છે ને આમાં તમને આપણે પાણી ક્યાં ક્યાં ઉપયોગી છે, કેટલું કિંમતી છે તેના વિશે વાત કરવામાં આવી છે। અત્યારે તમને ખબર જ હશે ગમે એ જગ્યાએ જઈને આપણે પહેલાં પાણીની જરૂર પડી બરાબર। હવે આપણે ક્યાંય પણ રમવા ગયા હોય ને તો ઘરે આવીને પહેલાં આપણે પાણી જોઈ, બીજે ક્યાં ક્યાં ઉપયોગ થાય તો કે કપડાં ધોવામાં, રસોઈ બનાવવામાં, વાસણ ધોવામાં, આપણે નાહવામાં, બધે શેનો ઉપયોગ થાય છે? પાણીનો। પાણી વિના ચાલતું નથી એ જ વાત તમારે આ કાવ્યમાં કરવામાં આવી છે। અમુક લોકોને તો એવું હોય છે કે જેને ઘરમાં પાણી આવતું નથી, કાં તો અમુક સમય પ્રમાણે પાણી આવે છે કે અમે એક કલાક આપશું કે બે કલાક આપશું, જેમાં એને આખો દિવસ કાઢવાનો હોય છે। અમુકને તો પાણી ભરી ભરીને ઘરમાં રાખવું પડે છે જેથી પાણી વયું જાય તો એને પ્રોબ્લેમ થાય નહીં, અને અમુક તો એવી રીતે પાણી ઢોળે છે કે જેને પાણીની કાંઈ પડી હોતી નથી। જે લોકોને ઘરમાં કે ત્યાં પાણીની તકલીફ હશે એ જ લોકોને ખબર હશે કે પાણીનો બચાવ આપણે કેવી રીતે કરવો જોઈએ। જે લોકોને 24 કલાક પાણી આવતું હોય છે તે લોકોને ખબર હોતી નથી કે આપણે પાણીનો બચાવ કેવી રીતે કરવો જોઈએ। ગમે એ રીતે પાણી જતું જોઈ, ખબર જ ન હોય કે અમારે આવી રીતે પાણી ઢોળાઈ જાય છે, પછી ખબર પડે કે અમારે અહીંયા નળ ચાલુ છે કે આમ છે કે આ તકલીફ છે। હવે પાણીની આપણે ક્યાં કેવી રીતે જરૂર પડે છે તે આપણે આ કાવ્યમાં સમજવાનું છે। ખેતરમાં પાણીની જરૂર પડે બરાબર, અમુક વૃક્ષને મોટા કરવા હોય તો પાણીની જરૂર પડે, આપણે ફૂલ જોતા હોય તો પહેલાં આપણે તેને પાણી દેવું પડે પછી જે ફૂલ આપણે મળે છે। હવે આવી રીતે તમારે બીજે કઈ કઈ જગ્યાએ પાણીની જરૂર પડે તે આપણે આ કાવ્યમાં સમજાવવામાં આવ્યું છે। કાવ્યનું નામ જ એ છે કે પાણી જ પાણી બરાબર। પાણી એટલે શું, પાણીનો ક્યાં ઉપયોગ થાય, કેવી રીતે ઉપયોગ થાય, તેનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો એ આમાં સમજાવવામાં આવ્યું છે। જુઓ, પાણી તમે ના બગાડો આ પાણી અણમોલ છે, જીવતાનો એના વગર છેડો આ પાણી અણમોલ છે। પાણીને તમે બગાડો નહીં કેમ કે એ આપણા માટે મોલનું છે બરાબર। આપણે જે સોનું અને ચાંદી હોય તે આપણા માટે કેટલું કિંમતી હોય એટલું જ કિંમતી આપણા માટે પાણી છે, કે પાણીનો ખોટો બગાડ કરવો જોઈએ નહીં। આ તો આપણે વરસાદ આવે એટલે આપણે નદી નાળા કૂવા ડેમ બધું ભરાઈ જાય છે। જો તમે વિચારો કોઈ દિવસ વરસાદ જ ન આવે અને બધું ખાલી થઈ જાય અને તમારે પાણીની જરૂર હોય તો તમે શું કરશો? જો તમને ત્યારે એમ થશે કે મેં આટલું પાણી બચાવ્યું હોત તો કદાચ મારે કામ આવત। હવે એક દિવસ તમારે લાઈટ જાય અને તમારે પાણીના ટાંકા ખાલી થઈ ગયા હોય તો તમને શું થશે કે આના કરતાં મેં પાણીનો ટાંકો ભરી લીધો હોત તો આપણે અત્યારે પાણીની જરૂર છે અને પાણી જરાય છે નહીં, જો ટાંકો ભરેલો હોત તો આપણે પ્રોબ્લેમ થાત નહીં। આગળ જુઓ, ઝરમર ઝરમર વરસાદ વરસતો, નદીઓ નાળાઓ અને તળાવ છલકાવતો। શું કહે છે કે ઝરમર ઝરમર વરસાદ આવે, આપણે કહે છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય। તમે ડોલ હોય એને તમે મોટી ડોલને નળ નીચે રાખી દેજો, નળ આખો ખોલવાનો નહીં, એટલો ખોલવાનો કે જેમાં ટીપું ટીપું પડતું હોય, તોય તમે આખી રાત રાખશો અને સવારે જોશો તો તમારી ડોલ અડધા ઉપર ભરાઈ ગઈ હશે। એવી જ રીતે જેમ ટીપે ટીપે ડોલ ભરાય એમ ઝરમર ઝરમર વરસાદ આવે ત્યારે આખું સરોવર છે, નદીઓ છે અને નાળાઓ હોય છે તે ભરાઈ જાય છે। સાગરમાં ચડતો થઈ ગળો આ પાણી અણમોલ છે, હિમગીરીની ટોચે એ બરફ થઈ બેસતું। હવે જ્યારે આપણે બરફ હોય ત્યારે બરફમાંથી પણ પાણી થાય છે, તમને ખબર જ હશે। તમારે એક બરફની તપેલી હોય જે તમારે આખો દિવસ ફ્રીઝરમાં રહી હોય, પછી તમે એને અડધા દિવસ માટે બહાર રાખશો તો એનું શું થઈ જશે, પાણી થઈ જશે બરાબર। બરફ એટલો અણમોલ છે કે જેમાંથી આપણે પાણી મળે છે।
હિમગીરીની ટોચ એટલે કે હિમાલયની ટોચે પણ બરફ છે, પણ જેમાંથી જે પાણી થઈ એ આપણા માટે કેવું છે, અનમોલ છે. એને ઉકાળતા વરાળ થઈ ઉડતું. હવે પાણીને આપણે ઉકાળી તો શું થાય, એની વરાળ થાય, બરાબર. તમે ગેસ ઉપર પાણી મૂકો તો પાણી જ્યારે એકદમ ગરમ થશે ત્યારે એમાંથી શું નીકળશે, વરાળ નીકળશે. ઈ વરાળ જ્યારે આકાશમાં જશે ત્યારે એમાં વાદળા ભરાશે, અને વાદળા ભરાશે ત્યારે આપણે શું આવશે, વરસાદ આવશે, બરાબર. તમને ખબર જ હશે અમુક મોટા મોટા કારખાનામાં એમાં એવી રીતે કામ ચાલતું હોય કે જેનો ધુમાડો હોય એને ગોટે ગોટા આકાશમાં ઉપર જતા હોય. હવે એ આકાશમાં જતા હોય ત્યારે બધા વાદળા શું થશે, ભેગા થશે. એવી જ રીતે આપણે બે ઋતુ જશે, પછી જ્યારે આપણે ચોમાસાની ઋતુ આવશે ત્યારે આપણે શું આવશે, વરસાદ આવશે. જેટલું આપણે પાણીની જરૂર છે એટલી જ આપણે ધુમાડાની પણ જરૂર હોય છે.